યાત્રાધામ દ્વારકામાં ક્રિસમસના મિની વેકેશનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. દ્વારકાની લગભગ તમામ હોટલોમાં 90% થી પણ વધારે બુકિંગ જોવા મળ્યું. યાત્રાધામ દ્વારકામાં આવનાર યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. હાલ ક્રિસમસનું મિની વેકેશન ચાલી રહ્યું છે, તેવામાં લોકો ફરવા માટેના અનેક સ્થળો પર જતા હોય છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે આવનાર યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશ વિદેશથી દર વર્ષે હજારો યાત્રિકો આવતા હોય છે અને તેવામાં ખાસ કરીને ક્રિસમસના મિની વેકેશનમાં કર્મચારીઓ તેમજ બાળકોને શાળાઓમાં રજા હોવાથી લોકો ફરવાના સ્થળો પર જ્યાં રજાનો આનંદ મેળવતા હોય છે, ત્યારે મિની વેકેશનનો લાહવો ભગવાનના દર્શન કરીને પૂર્ણ કરી રહ્યા છે. અને અમે શું સેલ્ફ ડ્રાઈવ કરીને ગાડી કરીને આવ્યા છીએ અને અમદાવાદથી કે દ્વારકા સુધીનો એટલો રોડ સરસ છે અને બધા કહેતા હતા કે સૌરાષ્ટ્રમાં વિકાસ નથી થયો, પણ હું તો કહું છું ઘણો સારો વિકાસ થયો છે. છેક દ્વારકા ઓખા સુધીનો રસ્તો એ ઘણો સારો છે અને ફોર ટ્રેક રોડ છે અને કોઈ પણ પ્રકારની અમને અગવડતા પડી નથી રસ્તામાં ક્યાંય, અને દ્વારકાધીશના દર્શન કર્યા પછી પણ અમને કોઈ અગવડતા નથી પડી. બસ હવે અહીંથી અમે પાછા અમે ખંભાળિયાથી પાછા અમે જામનગરથી અમદાવાદ. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, KTV ન્યૂઝ, ગુજરાતી.